हेलो फ्रेंड्स, इन टुडेज लेक्चर वी विल डिस्कस अबाउट कॉस्ट एस्टिमेशन इन फोर्जिंग। हवे फोर्जिंग ये शू छे तमने खबर होवी जोईए। तो फोर्जिंग एटले शू, तो आपणे अपर डाई अने लोअर डाई बराबर एनी अंदर कोई मेटल जे छे, आपणे जे मेटलनी ऊपर फोर्जिंग करवानुं छे एने आपणे पहेला शू करीए छे, प्लास्टिक स्टेट सुधी गरम करीए छे। मीन्स के प्लास्टिक स्टेट सुधी एने आपणे हीट आपीए छे अने ए हीट आप्या पछी एनी ऊपर हेमरिंग एक्शन करीने आपणे शू करीए छे, आपणे जे रिक्वायर्ड शेप छे એ મેળવીએ છીએ, બરાબર છે। એને કહેવાય ફોર્જિંગ, એને આપણે શું કહીએ છીએ, ફોર્જિંગ। ઓકે, તો હવે આપણે ફોર્જિંગ જે છે, બરાબર છે, એની ડેફિનેશન, એ ફોર્જિંગ કરવામાં કોસ્ટ એસ્ટિમેશન કેટલો થાય છે એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાની છે। મિત્રો, આ આપણું નવું ચેપ્ટર છે અને તમારે આજનો જે ક્વેશ્ચન લખવાનો છે એ છે ટાઈપ્સ ઓફ ફોર્જિંગ, બરાબર છે। ટાઈપ્સ ઓફ ફોર્જિંગ જે છે એ અને વેટના જે ટાઈપ છે, બરાબર છે, એ તમારે લખી અને મને મોકલાવવાના છે। તો આજે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ વન છે વોટ ઇઝ ફોર્જિંગ। તો ફોર્જિંગ જે છે એ આપણે શું કહીએ છીએ, ફોર્જિંગ કોને કહીએ છીએ, તો મેટલ જે છે એ મેટલને આપણે શું કરીએ છીએ, પ્લાસ્ટિક સ્ટેટ સુધી હીટ આપીએ છીએ। ઓકે, અને હીટ આપ્યા પછી એની ઉપર આપણે શું કરીએ છીએ, હેમરિંગ એક્શન કરીને આપણે શું કરીએ છીએ, રિક્વાયર્ડ જે શેપ છે એ મેળવીએ છીએ। ઓકે, તો ફોર્જિંગ કોને કહેવાય, મેટલ જે છે એને પ્લાસ્ટિક સ્ટેટ સુધી હીટ આપવાની અને એની ઉપર હેમરિંગ એક્શન કરીને આપણે રિક્વાયર્ડ શેપ જે છે એ મેળવવાની જે પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ ફોર્જિંગ। હવે ફોર્જિંગ જે છે એના પ્રકારો વિશે આપણે ડિસ્કસ કરીએ। તો ફોર્જિંગના પ્રકારો કેટલા છે, તો ફોર્જિંગના અહીંયા ટાઈપ્સ જોઈએ આપણે, ટાઈપ્સ ઓફ ફોર્જિંગ। તો ટાઈપ્સ ઓફ ફોર્જિંગની અંદર ફર્સ્ટ વન છે હેન્ડ ઓર મેન્યુઅલ ફોર્જિંગ, હેન્ડ પણ લખી શકાય ઓર મેન્યુઅલ ફોર્જિંગ। સેકન્ડ વન છે ડ્રોપ ફોર્જિંગ, ત્રીજો પ્રકાર જે છે એ છે મશીન ઓર ઓફસેટ ફોર્જિંગ, અને ચોથો જે પ્રકાર છે એ છે પ્રેસ ફોર્જિંગ। તો મિત્રો, અહીંયા આપણે આ ચાર પ્રકાર જે છે એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કે હેન્ડ ઓર મેન્યુઅલ ફોર્જિંગ શું છે, ડ્રોપ ફોર્જિંગ જે છે એ શું છે, મશીન ઓર ઓફસેટ ફોર્જિંગ જે છે એ શું છે, અને પ્રેસ ફોર્જિંગ જે છે શું છે। તો આપણે સૌથી પહેલાં ડિસ્કસ કરીએ છીએ હેન્ડ ઓર મેન્યુઅલ ફોર્જિંગ। તો હેન્ડ ઓર મેન્યુઅલ ફોર્જિંગ જે છે, બરાબર છે, એ તમને બધાએ જોયેલું છે, બરાબર છે। એક લુહાર જે કામ કરે છે, બરાબર છે, લુહાર શું કરે છે, તો એની જોડે તમે એનું સેટઅપ જોયું હોય તો આ પ્રમાણે હશે। અહીંયા એક કોલસા જે છે, કોલ, બરાબર છે, કોલ હશે, અહીંયા શું હશે, બ્લોવર હશે। ઓકે, બ્લોવરની મદદથી એ શું કરશે, આ બ્લોવરને ફેરવશે એટલે અહીંથી એર મળશે, આ કોલસો જે સળગે છે અને આની ઉપર એને જે મેટલનું ફોર્જિંગ કરવાનું છે એને શું કરે છે, હીટ આપે છે, હીટ કરીને શું કરે છે, પ્લાસ્ટિક સ્ટેટ સુધી લાવે છે, અને પછી એની ઉપર એ જે પાર્ટ છે એને આપણે જેની ઉપર મૂકીએ છીએ એને આપણે કહીએ છીએ એનવિલ, એને શું કહીએ છીએ આપણે, એનવિલ। તો એનવિલ ઉપર મૂકીને પછી શું કરે છે, એની ઉપર હેમરિંગ એક્શન કરે છે, તો એને આપણે કહીએ છીએ, એને આપણે શું કહીશું, તો એને આપણે કહીશું હેન્ડ ઓર મેન્યુઅલ ફોર્જિંગ, બરાબર છે। હેન્ડ ઓર મેન્યુઅલ ફોર્જિંગ જે છે, જે લુહાર જે છે એને આપણે ઇંગ્લિશ નામ કહીએ તો એનું ઇંગ્લિશ નામ છે બ્લેક સ્મિથ કહીએ એને, બરાબર છે, અને એને જે સપોર્ટિંગ રોલમાં હેમરિંગ કરવા માટે જે માણસ હોય છે એને આપણે કહીએ છીએ હેમરમેન। ઓકે, તો હેન્ડ ઓર મેન્યુઅલ ફોર્જિંગની અંદર આ પ્રમાણે વર્ક થાય છે, તમે બધાએ જોયેલું જ છે। એના પછી સેકન્ડ વન છે ડ્રોપ ફોર્જિંગ। તો ડ્રોપ ફોર્જિંગની અંદર આપણે શું કરીએ છીએ, તો ડ્રોપ ફોર્જિંગની અંદર આપણે અપર ડાઈ અને લોઅર ડાઈની અંદર આપણે જો હવે ફોર્જિંગ કરવા માટે જે રો મટીરિયલ છે એ તમને કઈ રીતે પ્રાપ્ત થાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ। તો ફોર્જિંગ કરવા માટેનું જે રો મટીરિયલ છે એ આપણે કઈ રીતે પ્રાપ્ત કરીએ છીએ, તો ઇન્ડસ્ટ્રીની અંદરથી આપણને શું મળે છે, ઇનગોટ મળે છે। ઇનગોટ એટલે શું, ઇનગોટ ક્યાંથી બને, બરાબર છે, તો આપણે જે રો મટીરિયલ જે છે, બરાબર છે, જે આયર્ન ઓર્સ છે એની અંદરથી લોખંડ મળે છે,
बराबर है। लोखंड ने अपने प्योरिफाय करीने अपने जो मोटो एक स्लेब मोटो अपने एक पार्ट बनाई है एने अपने कही इनगोट बराबर है। ये इनगोट ने पछी कट करीने अपने एनी अंदर थी अलग अलग जो डायमेंशन वाला जो है स्लेब बनाई है स्ट्रीप बनाई है प्लेट बनाई है बिलेट बनाई है ब्लोम बनाई है बराबर। आ बधा विषय तमे मेन्युफेक्चरिंग एंजीनियरिंग की अंदर ऑलरेडी डिस्कस करी गया छो और तमने डायमेंशन साथे खबर हशे एवी हूँ आशा राखू छू। ओके तो ड्रॉप फोर्जिंग अंदर शू करवामां आवे छे तो ड्रॉप फोर्जिंग फिगर जे छे ए हूँ अहीं ड्रॉ करू छू। तो अहीं जो ड्रॉप फोर्जिंग अंदर शू हशे तो एक अपर डाई हशे बराबर छे आ जे छे ए अपर डाई छे। ओके हवे आनी नीचे नीचे जे छे ए लोअर डाई हशे आ प्रमाणे ओके। आपणे जेवो रिक्वायर्ड शेप मेळवानो छे एवो रिक्वायर्ड शेप नो एवी रिक्वायर्ड शेप ने अहीं डाई हशे बराबर छे। एनी अंदर आपणे अहीं रो मटीरियल जे छे ए मूकी દઈશું बराबर है। आपणे जेवो रिक्वायर्ड शेप मेळवानो छे एवी अंदर केविटी हशे अने पछी शुं करीए छीए आपणे तो अहीं अपर डाई अने आ जे छे लोअर डाई बराबर छे। तो अपर डाई जे छे ए आ जे ब्लॉक छे एनी ऊपर स्ट्राइक थशे स्ट्राइक थशे एटले शुं थशे अहीं जे मेटल छे ए स्प्रीड थशे शुं थशे स्प्रीड थशे एटले तमारे जे रिक्वायर्ड शेप जोईए छे मने आमांथी रिक्वायर्ड शेप केवो मळशे तो अहीं जो आ प्रमाणे आ जे छे ए आ पोर्शन जे छे अहीं आवी जशे बराबर छे। अने अहीं तमने बे डाई भेगी थशे एटले शुं थशे अहींथी थोड़ुंक मेटल बहार आवे छे અને અહીંયાથી પણ થોડું મેટલ જે છે એ બહાર આવશે બંને ડાય ભેગી થશે એટલે એટલે તમને રિક્વાયર્ડ શેપ જે છે તમારો રિક્વાયર્ડ શેપ એ આ પ્રમાણે મળશે તમારો જે રિક્વાયર્ડ શેપ છે એ કેવો મળશે તમને આ પ્રમાણે જો અહીંયા આગળ આ પ્રમાણે તમને શેપ મળે છે બરોબર છે। અને અહીંયા થોડુંક એક્સ્ટ્રા મેટલ જે છે એ બહાર આવે છે જેને આપણે પછી ટ્રીમિંગ કરીએ છીએ મીન્સ કે એને આપણે ગ્રાઇન્ડર વડે રિમૂવ કરીએ છીએ બરોબર છે। તો આ જે અહીંયા રિમૂવ કરવાની જે પ્રોસેસ છે આને કહેવાય છે ફ્લેશ આને શું કહેવાય છે ફ્લેશ બરાબર છે। અને અહીંયા આ વન ટાઈપ ઓફ શું છે આપણે ગ્રાઇન્ડર વડે એને રિમૂવ કરીએ છીએ એટલે વન ટાઈપ ઓફ શું છે લોસ છે એટલે આપણે એને કહીએ છીએ ફ્લેશ લોસ એટલે આપણે એને શું કહીએ છીએ ફ્લેશ લોસ। ઓકે ગ્રાઇન્ડર દ્વારા જે એક્સ્ટ્રા બે ડાઈ જે છે એ બંને ડાઈમાં આપણે જ્યારે આ જે ડાઈ છે એની ઉપર સ્ટ્રાઇક થશે એટલે આ જે મટીરિયલ છે એ શું થશે એનું મટીરિયલને પહેલાં આપણે હીટ આપેલી જ હોય છે એટલે મટીરિયલ જે છે શું થશે સ્પ્રીડ થશે બરાબર છે। કેવિટીનો જે શેપ છે એ પ્રમાણે શું થશે સ્પ્રીડ થશે અને સ્પ્રીડ થયા પછી તમને જે શેપ મળે છે બરાબર છે એ તમારું એન્ડ પ્રોડક્ટ છે ડ્રોપ ફોર્જિંગની એન્ડ પ્રોડક્ટ। પણ અહીંયા આગળ શું મળે છે તો અહીંયા જે વધારાનો જે પોર્શન છે એને આપણે રિમૂવ કરવો પડે છે જેને આપણે કહીએ છીએ ફ્લેશ લોસ જેને આપણે શું કહીએ છીએ ફ્લેશ લોસ બરાબર છે। થર્ડ વન છે મશીન ઓર અપસેટ ફોર્જિંગ તો અપસેટિંગ કોને કહેવાય અપસેટિંગ કોને કહેવાય બરાબર છે। તો એના પહેલાં મશીન અને અપસેટ ફોર્જિંગ એવું કેમ નામ આપવામાં આવ્યું બરાબર છે। તો આ જે છે આની અંદર આપણે શું કરીએ છીએ તો આની અંદર આપણે મશીન દ્વારા ફોર્જિંગ કરીએ છીએ। તમને એવો ક્વેશ્ચન થતો હશે કે સાહેબ ડ્રોપ ફોર્જિંગની અંદર પણ મશીનનો યુઝ થાય છે બરાબર છે પ્રેસ ફોર્જિંગની અંદર પણ મશીનનો યુઝ થાય છે પણ આપણે ખાલી અપસેટ ફોર્જિંગ છે એને જ ખાલી મશીન ફોર્જિંગની કેટેગરીમાં મૂકીએ છીએ બરાબર છે। બાકી બધાની અંદર મશીનનો તો યુઝ થાય જ છે બરાબર છે। તો તમને થર્ડ જે પ્રકાર છે મશીન ઓર અપસેટ ફોર્જિંગ બરાબર છે એ બધાની અંદર મશીનનો યુઝ થતો હોવા છતાં આપણે ખાલી અપસેટ ફોર્જિંગને જ મશીન ફોર્જિંગની કેટેગરીમાં મૂકીએ છીએ। હવે આની અંદર શું કરવાનું હોય છે તો આની અંદર જો મશીન ઓર અપસેટ ફોર્જિંગની અંદર આપણે જે રિક્વાયર્ડ શેપ ધારો કે એક આવો રો મટીરિયલ તમારું આ પ્રમાણે છે બરાબર છે આ તમારું રો મટીરિયલ છે અને આમાં મારે આનાથી મારે બનાવવો છે બોલ્ટ શું બનાવવો છે બોલ્ટ બનાવવો છે। ઓકે તો આ મટીરિયલને આપણે શું કરીશું તો આ મટીરિયલને આ રીતે વર્ટિકલ વર્ટિકલ બંને બાજુથી ક્લેમ કરીશું બરાબર છે અને આપણે બોલ્ટનો જે શેપ જોતો હોય રિક્વાયર્ડ શેપ એવી રિક્વાયર્ડ શેપની એવો રિક્વાયર્ડ જે શેપ છે એ આપણે નીચે અહીંયા આ પ્રમાણે રાખીશું। ઓકે અને પછી આને અપર ડાયરેક્શનમાં ફોર્સ આપીશું તો શું થશે આ જે શેપ છે આને આ હોટ હશે બરાબર છે એટલે આ જે શેપ છે એ એ તમારે આ જે અહીંથી તમે શું કરશો હેમરિંગ એક્શન દ્વારા અથવા તો પાવર અથવા તો સ્ટીમ બરાબર છે અહીંયા આગળ હેમરિંગ કરવા માટે શાનો યુઝ થાય છે વિથ ધ હેલ્પ ઓફ મિકેનિકલ પાવર ઓર વિથ ધ હેલ્પ ઓફ હાઇડ્રોલિક પાવર। ઓકે ઘણી વખત સ્ટીમનો પણ યુઝ થાય છે બરાબર છે તો એના દ્વારા તમે શું કરો છો તો અહીંયા આને ઉપર ફોર્સ એપ્લાય કરશો બરાબર છે ફોર્સ એપ્લાય કરશો એટલે આ જે છે ડાઈ એ શું થશે
आ मू थशे बराबर छे ने तमारे जे रिक्वायर्ड शेप छे ए मळशे बराबर छे तो जनरली अहींया ऑफसेट फोर्जिंग जे छे एनी अंदर आपणे शुं करीए छे तो अहींया जो आपणे आ लेंथ हती ए लेंथ मां शुं कर्युं रिडक्शन कर्युं अने जे एरिया हतो अहींया आगळ ए एरिया इन्क्रीज कर्यो तो वन टाइप ऑफ अपसेटिंग कोने कहेवाय अपसेटिंग एटले शुं तो आपणे लेंथ जे छे ए लेंथनी अंदर घटाडो करीए छे अने एरियामां वधारो करीए छे तो आ प्रोसेसने आपणे कहीए छे अपसेटिंग बराबर छे तमने एक्जामनी अंदर एवुं पूछाय के अपसेटिंग कोने कहेवाय बराबर छे तो लेंथमां घटाडो करवानो अने एरियामां वधारो करवानी जे प्रोसेस छे एने आपणे कहीए छे अपसेटिंग एनाथी ऊंधुं ड्रॉइंग डाउन ड्रॉइंग डाउन एटले शुं तो आनाथी ऊंधुं एरिया छे बराबर छे धारो के आवो कोई कम्पोनंट छे बराबर छे एमांथी मारे आवो शेप मेळववानो छे मीन्स के एरियामां रिडक्शन करीए छे एरियामां शुं करीए छे रिडक्शन करीए छे अने लेंथमां वधारो करीए छे तो एने कहेवाय ड्रॉइंग डाउन एने एवुं ऑपरेशन कहेवाय छे ड्रॉइंग डाउन ऑपरेशन कहेवाय छे बराबर छे तो तमने ख्याल होवो जोईए के आ जे छे अपसेटिंग छे अने आ जे छे शुं छे ड्रॉइंग डाउन बराबर छे तो आ बंने ऑपरेशन विशे आपणे डिस्कस करी के एना पछी फोर्थ वन छे ए छे प्रेस फोर्जिंग तो हवे फरीथी पाछो क्वेश्चन थाय के साहेब प्रेस फोर्जिंग एटले शुं तो प्रेस फोर्जिंग कोने कहीए छे आपणे तो जो अहींया आपणे जे कम्पोनंट बनावानो छे एने आपणे मैं तमने कीधुं ए प्रमाणे सौथी पहेला शुं होय छे इनगोट होय छे ए इनगोटमांथी डायमेंशन साथे हूँ तमने डेटा कहूँ छूँ बराबर छे डायमेंशन साथे ए तमारा जे डेटा छे ए हूँ तमारी जोड़े शेर करूँ छूँ तो इनगोटमांथी आपणे बनाईए छे ब्लोम इनगोटमांथी आपणे बनाईए छे स्लेब अने इनगोटमांथी आपणे बनाईए छे बिलेट ओके हवे ब्लोम जे छे एना डायमेंशन जे छे आ प्रमाणे हशे तो ब्लोम जे छे एप्रोक्सिमेटली आ प्रमाणे हशे 500 × 500 मीन्स के स्क्वेर सेक्शन ज हशे 500 × 500 तो एने आपणे ब्लोम कहीए छे आपणे वात करीए जो स्लेबनी तो स्लेब जे छे ए आपणे कहीए तो स्लेब जे छे एटले आ प्रमाणे हशे विड वधारे वाइड हशे केटलो वाइड हशे 3000 mm जेटलो अने थिकनेस जे छे ए केटली हशे तो थिकनेस जे छे ए 320 mm जेटली हशे थर्ड वन छे बिलेट तो बिलेट कोने कहेवाय तो बिलेट जे छे एने आपणे अहींया 180 × 180 mm नो होय तो एने आपणे कहीए छे बिलेट बराबर छे तो आपणे फोर्जिंગની અંદર સૌથી પહેલા ઇનગોટ મળે છે બરાબર છે તમે જે લોખંડના શુદ્ધિકરણ માટેનું જે આપણે જે ફર્નેસ હોય છે જે ભઠ્ઠી કહીએ ગુજરાતીમાં તો એ ભઠ્ઠીમાંથી તમને જે મળે છે શું મળે છે ઇનગોટ મળે છે જેની સાઇઝ ખૂબ વધારે હોય છે હવે એમાંથી આપણે કટ કરીને બ્લોમ બનાવીએ છીએ સ્લેબ બનાવીએ છીએ અને બિલેટ બનાવીએ છીએ બ્લોમ સ્લેબ અને બિલેટમાંથી પણ આગળ અલગ અલગ કમ્પોનન્ટ બને છે બરાબર છે બ્લોમ જે છે એમાંથી આપણે સ્ટ્રક્ચરલ સેક્શન ધારો કે આપણે અહીંયા આઈ સેક્શન બનાવવાનો છે તો એ આઈ સેક્શન તમને આમાંથી મળશે બરાબર છે સ્લેબની અંદરથી આપણે વાત કરીએ તો એની અંદર તો શીટ અને કોઇલ બરાબર છે શીટ અને કોઇલ મળે છે હવે તમને ફરીથી પાછો ક્વેશ્ચન થાય કે સાહેબ શીટ કોને કહેવાય પ્લેટ કોને કહેવાય અને ફોઇલ કોને કહેવાય બરાબર છે તો શીટ પ્લેટ અને ફોઇલ ઘણી વખતે ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈએ એ વખતે તમને પૂછે છે પણ તમને ખ્યાલ હોતો નથી બરાબર છે તો અહીંયા આપણે પ્લેટ શીટ અને ફોઇલ આ ત્રણમાં શું ફરક છે એ હું તમને સમજાવું છું ધ્યાનથી સમજો થોડુંક આઉટ ઓફ સિલેબસ છે પણ તમારા નોલેજ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારી જોડે હું શેર કરું છું બરાબર છે પ્લેટ કોને કહેવાય તો 5 mm કરતાં વધારે થિકનેસ હોય જો થિકનેસ 5 mm કરતાં વધારે હોય મોર ધેન 5 mm બરાબર છે 5 mm કરતાં વધારે થિકનેસ હોય તો એને આપણે કહીએ છીએ પ્લેટ જો થિકનેસ 5 mm કરતાં ઓછી હોય મીન્સ કે લેસ ધેન 5 mm જો 5 mm કરતાં ઓછી થિકનેસ હોય તો એને આપણે કહીએ છીએ શીટ બરાબર છે અને ફોઇલ એટલે ઓછામાં ઓછું 1 mm કરતાં પણ ઓછી થિકનેસવાળો એકદમ થિનેસ પાર્ટ બરાબર છે તો આ જે છે પ્લેટ એ તમે આ કહીએ થિકેસ્ટ પાર્ટ કહી શકીએ આપણે અને આ જે છે થીન પાતલામાં પાતળું હોય એને આપણે ફોઇલ કહીએ બરાબર છે આપણે એલ્યુમિનિયમ ફોઇલનો યુઝ કરીએ છીએ એ તમને ખ્યાલ હશે બરાબર છે તો હવે તમને ખબર પડવી જોઈએ કે ઇનગોટમાંથી બ્લોમ સ્લેબ અને બિલેટના ડાયમેન્શન જે છે આ પ્રમાણે આવશે સ્ટ્રક્ચરલ મેમ્બર બનાવવા માટે શીટ અને કોઇલ બનાવવા માટે યુઝ થાય છે બિલેટ જે છે એની અંદરથી બાર અને રોડ બને છે બરાબર છે બાર અને રોડ
बराबर है। मीन्स के आपणे आपणे कोई हेमरिंग एक्शन द्वारा बराबर है, धारो कि आपणे मशीन और अपसेट फोर्जिंग में अंदर आपणे यूज करवू छे तो आपणे शू यूज करीशुं, बिलेट नो यूज करीशुं। बिलेट माथी पहला बार बनशे, ए बार नो यूज करीने आपणे शू करीशुं, एमांथी पछी रोड बनावीशुं अने रोड उपर पाछुं ऊपर आपणे अहींया हेडिंग करी एनो हेड बनावा माटे एनी उपर हेडिंग करीने आपणे शू बनावीशुं, बोल्ट बनावीशुं। बराबर छे, तो आ प्रमाणे प्रोसेस थाय छे। हवे आपणे फोर्थ प्रकार छे प्रेस फोर्जिंग, एना विषे वात करता हता। तो प्रेस फोर्जिंगनी अंदर शू थाय छे, तो प्रेस फोर्जिंग जे छे ए अने मशीन फोर्जिंग बने सेम ज छे, पण आनी अंदर आपणे कंटीन्युअस अने स्लोली हाइड्रोलिक प्रेशर जे छे ए एप्लाय करीए छे। એટલે શું ફાયદો થશે? કન્ટિન્યુઅસ અને સ્લોલી, બરાબર છે, બંને જે અપર અને લોઅર બે જગ્યાએ ડાઈ તો હશે જ, અપર અને લોઅર બે ડાઈ હશે। મારે આ પ્રમાણે શેપ ધારો કે જોઈએ છે, બરાબર છે, મારે આ પ્રમાણે શેપ જોઈએ છે, ઓકે। તો હું શું કરીશ, તો અહીંયા નીચે જે છે આને આપણે લોઅર ડાઈ કહીએ અને આ જે છે એ અપર ડાઈ છે, આની વચ્ચે આપણે જે છે બિલેટ છે એ મૂકી દઈશું અહીંયા આગળ, બરાબર છે, બિલેટ મૂકી અને પછી શું કરીશું, ફોર્સ જે છે એ એપ્લાય કરીશું। તો ફોર્સ એપ્લાય કરવાના લીધે શું થશે, તો તમારો જે રિક્વાયર્ડ શેપ તમારે જે જોવે છે આ પ્રમાણે તમને જે રિક્વાયર્ડ શેપ જોવે છે એ તમને મળશે। ફાયદો શું છે, સ્લોલી અને કન્ટિન્યુઅસ પ્રેશર એપ્લાય કરવાથી શું ફાયદો થશે, બરાબર છે, તો આની અંદર આપણે સ્લોલી અને કન્ટિન્યુઅસ પ્રેશર એપ્લાય કરીશું એટલે યુનિફોર્મ એકદમ આપણે અહીંયા વેસ્ટેજ જે છે મટીરિયલનો વેસ્ટેજ જે છે એ કેવો થશે, ઓછો થશે, બરાબર છે। પ્રેસ ફોર્જિંગની અંદર મટીરિયલનો જે વેસ્ટેજ છે કેવો થશે, ઓછો થશે। તો આ જે છે એ શું છે, ફોર્જિંગના પ્રકારો છે, ઓકે। હવે આપણે વાત કરવાની છે અલગ અલગ જે વેટ છે એના વિશે આપણે વાત કરવાની છે, બરાબર છે। તો આપણે હવે જોઈએ જે વેટ છે એ અને અલગ અલગ ફોર્જિંગના જે ઓપરેશન છે એના વિશે। તો પહેલાં આપણે અહીંયા ફોર્જિંગના ઓપરેશન છે એના વિશે ડિસ્કસ કરીએ। તો અહીંયા જો આપણે ઓલરેડી અપસેટિંગ જે છે એના વિશે ડિસ્કસ કરી ગયા છીએ, બરાબર છે, ડ્રોઈંગ ડાઉન છે એના વિશે ડિસ્કસ કરી ગયા છીએ, થર્ડ વન જે છે એ છે બેન્ડિંગ, બરાબર છે। બેન્ડિંગ એટલે શું, તો બેન્ડિંગ કરવા માટે પણ આપણે ફોર્જિંગનો યુઝ કરીએ છીએ, બેન્ડિંગ કરવા માટે પણ આપણે શાનો યુઝ કરીએ છીએ, ફોર્જિંગનો યુઝ કરીએ છીએ, બરાબર છે। કોઈ કમ્પોનન્ટ આ પ્રમાણે છે, બરાબર છે, અને એમાંથી મારે આ પ્રમાણે એંગલ બનાવી છે, બરાબર છે, તો આને આપણે શું કરીએ છીએ, તો આને આપણે એનવિલ જે છે એ એનવિલ ઉપર મૂકીશું આ પ્રમાણે હીટિંગ કરીને, અને પછી અહીંયા આગળ શું કરીશું, હેમરિંગ કરીશું, એટલે આ જે કમ્પોનન્ટ છે આ પ્રમાણે બેન્ડ થઈ જશે, બરાબર છે। તો આ જે છે એ પ્રોસેસને આપણે કહીએ છીએ બેન્ડિંગ। તો ફોર્જિંગની અંદર એક પ્રોસેસ જે છે બેન્ડિંગ એ આ પ્રમાણે થશે। એના પછી ફોર્થ વન છે સ્ક્વિઝિંગ, ફોર્થ વન શું છે, સ્ક્વિઝિંગ। તો સ્ક્વિઝિંગનું આપણે ગુજરાતીમાં એવું કહીએ કે ક્વિઝિંગ એટલે શું, તો આપણે જે કોમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય કરીને ફોર્જિંગ કરીએ છીએ, બરાબર છે, એને આપણે બધી એ પ્રોસેસ છે એને આપણે સ્ક્વિઝિંગ કહી શકીએ, બરાબર છે। તો આ જે છે એ ફોર્જિંગના ઓપરેશન છે। હવે આપણે અલગ અલગ જે વેટ છે એના વિશે ડિસ્કસ કરવાની છે, કયા કયા વેટ છે એ હું તમને કહું છું, બરાબર છે। તો અલગ અલગ વેટ વિશે આપણે ડિસ્કસ કરવાની છે। શેપ વેટ છે સૌથી પહેલું વેટ છે એ છે શેપ વેટ। તો તમને એવું થતું હશે કે સાહેબ વેટના એ પ્રકાર છે, તો હા વેટના પણ પ્રકાર છે। શેપ વેટ કોને કહેવાય, તો આપણે કોઈ બી કમ્પોનન્ટ બનાવવાનો છે તો એનું પહેલાં શું જોઈએ, ડ્રોઈંગ જોઈએ। હવે ડ્રોઈંગ જે છે ડ્રોઈંગના આધારે આપણે એનું શું ફાઇન્ડ આઉટ કરીશું, વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરીશું, અને વોલ્યુમના જોડે આપણે ડેન્સિટી જે છે એને મલ્ટીપ્લાય કરી અને આપણે જે વેટ ફાઇન્ડ આઉટ કરીએ છીએ, બરોબર છે, એને આપણે કહીશું શેપ વેટ। એને કયું વેટ કહીશું, શેપ વેટ, બરોબર છે। ફરીથી એકવાર જોઈએ, આપણે કોઈ બી કમ્પોનન્ટ બનાવવાનો હોય તો એનું શું હોય, પહેલાં ડ્રોઈંગ હોય, શું હોય, ડ્રોઈંગ, બરોબર છે। ધારો કે તમને આ રીતે કોઈ ડ્રોઈંગ આપેલું છે, બરોબર છે, તો આમાં તમને જો આ એલ આપેલો છે, આ બી આપેલો છે, બરાબર છે, એલ અને બી આપેલો છે, અને આ થિકનેસ તમને આપેલી છે, બરાબર છે। તો અહીંયા થિકનેસ તમને આપેલી છે, તો તમે અહીંયા એલ મલ્ટીપ્લાય બાય બી મલ્ટીપ્લાય બાય ટી કરશો એટલે તમને શું મળશે, વોલ્યુમ મળશે, બરાબર છે। અને એ વોલ્યુમમાં મટીરિયલ, ધારો કે આ મેટલ છે, બરાબર છે, તો મેટલની ડેન્સિટી તો તમને ખબર હોય,
तो जे मेटल हो डेंसिटी अलग अलग हो दरेक मेटल नी, तो जे मेटल हो प्रमाण डेंसिटी वे मल्टीप्लाय करो, डेंसिटी वे मल्टीप्लाय करवा तमने जो मिले ये शूँ मिले सेफ वेट मिले। तो क्लियर ख्याल आ गयो हे सेफ वेट में। ओके नेक्स्ट वन है हवे नेट वेट। तो घनी वक्त नेट वेट एवं घनी आप पैकिंग हो बराबर है, पैकिंग अंदर जो वस्तु आए अंदर एनु नेट वेट लखेलू हो बराबर है, तो नेट वेट है एनी अंदर शू फरक है। तो धारो कि आप 500 ग्रामनु कोई पैकिंग आए, आ जनरल वस्तु तमने समझा छू बहु ध्यान रखो, 500 ग्रामनु कोई पैकिंग आए बराबर है, तो मशीन द्वारा दरेक वक्त 500 ग्राम ज पैकिंग थे एवं जरूरी है नहीं बराबर है, कोक वक्त आनी अंदर 500 ग्रामनी जगह 495 ग्राम हो बराबर है, कोई वक्त 502 ग्राम पण होय बराबर है। तो आप आनू करे एवरेज करे शू करे एवरेज, अने एवरेज तमने जे वेट मले छे एने आपणे कहीए छे नेट वेट, एने आपणे शू कहीए छे नेट वेट। तो फोर्जिंग नी अंदर आ कॉन्सेप्ट क्यां यूज थाय छे, तो फोर्जिंग नी अंदर आ कॉन्सेप्ट यूज थाय छे कि भाई आपणे कोई भी कम्पोनट ज्यारे डिजाइन करता होय, कोई भी कम्पोनट बनावता होय, तो एनी अंदर डाईनी अंदर जे टॉलरन्स छे बराबर छे, डाईनू जे टॉलरन्स छे ए टॉलरन्सना कारणे आपणे जे लॉसिस थाय छे ए लॉसिस केवा हशे, अलग अलग हशे बराबर छे। तो लॉसिस जे छे अलग अलग हशे एटले तमने जे वेट मळशे ए पण केवुं हशे अलग अलग हशे, डिफरन्स हशे। तो आ बधा जे वेट छे एनी तमे एवरेज लई लो, बधाने शुं करो तमे एवरेज लई लो, तो एवरेज लई अने एना आधारे तमने जे वेट मळे छे एने आपणे कहीशुं नेट वेट। शुं कहीशुं? नेट वेट। तो हवे कोई पैकिंग उपर नेट वेट लखेलुं होय तो तमारे ए ध्यान राखवानुं छे बराबर छे। नेक्स्ट आपणे जोईए ग्रॉस वेट बराबर छे, तो ग्रॉस वेट बराबर शुं थशे, ग्रॉस वेट बराबर आपणे शुं कहीए तो नेट वेट छे ए आपणे जे आगळ जोई गया ए प्रमाणे, अने प्लस जे लॉस थाय छे मटेरियल जे लॉस थाय छे आ बन्नेनो तमे प्लस करशो तो तमने मळशे ग्रॉस वेट। ग्रॉस वेट ने गुजराती में आपणे कहीए तो टोटल वेट एवं कही सकीए बराबर छे, लॉसिस ने बात करता तमने लॉसिस बात करो तो नेट वेट मळे, अने नेट वेट प्लस लॉस करो तो तमने ग्रॉस वेट जे छे ए मळी जशे। एना पछी जे नेक्स्ट वन छे कंज्यूम्ड वेट। कंज्यूम्ड वेट एटले शू? कंज्यूम्ड वेट एटले शू? तो मानी लो कि तमारी जोड़े कोई 10 kg एक स्लेब छे बराबर छे, एनी अंदर थी तमे अहींया 2-2 kg ना 5 टुकड़ा करो छो, तो तमे ज्यारे आने कट करता हशो ए वखते अमुक जे मटेरियल छे ए शू थाय छे? लॉस थाय छे। अमुक मटेरियल शू थाय छे? लॉस थाय छे। तो अहींया 10 kg जे छे एमांथी तमे नंबर ऑफ प्रोडक्ट जे बनाई छे केटली प्रोडक्ट बनाई छे आमां 5, तो 10 ભાગ્યા તમે 5 કરશો તો એવા કેસમાં તમને શું મળે છે? કન્ઝ્યુમ્ડ વેટ મળે છે બરાબર। કન્ઝ્યુમ્ડ વેટ એટલે સિમ્પલ આપણે એવું કહી શકીએ કે દરેક મટીરિયલ જે છે એની આપણે કટિંગ કરતા હશું તો અમુક જે મટીરિયલ છે એ લોસ થાય છે બરાબર છે। તો નંબર ઓફ જે ટોટલ વેટ છે એ અને એના નંબર ઓફ પાર્ટ્સ વડે તમે ડિવાઈડ કરશો તો તમને મળશે કન્ઝ્યુમ વેટ। ઓકે હવે આપણે આની અંદર જે લોસિસ છે ફોર્જિંગની અંદર એના વિશે ડિસ્કસ કરવાની છે, પણ એના પહેલાં તમારે આજે જે ક્વેશ્ચન લખવાના છે બરાબર છે, ટાઈપ્સ ઓફ ફોર્જિંગ વિશે એક લખવાનું છે અને ટાઈપ્સ ઓફ વેટ વિશે લખી અને મને મોકલવાનું છે। હવે વધુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું। થેન્ક યુ ફ્રેન્ડ્સ।